નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા। વાવ તાલુકાના ચોટીલ ગામે ગરવોડ ચોરી થી ચકચાર, અજાણ્યા તસ્કરો રોકડ અને દાગીના ચોરી પલાયન। દિશામાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ઉત્તર પોલીસ દ્વારા બગીચા સર્કલ અને ફુવારા સર્કલ પાસે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો। ભીલડી માર્કેટ યાર્ડમાં કોરોનાનું સંક્રમણ વધતા ત્રીજા તબક્કામાં 8 દિવસ સુધી લોકડાઉન લંબાવાયું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના ડ્રાઈવર કોરોના સામે જંગ હાર્યા। દિશામાં ઝડપાયેલ રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે અમદાવાદના ડોક્ટરની ધરપકડ। દિશા તાલુકાના પેચ ડાલ પાસે હિટ એન્ડ રનની ઘટના। ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત અને એક વ્યક્તિ ઘાયલ। લાખણીના માણકી ગામની પરિણીતાને સાસરિયાની રંજાડ, પતિ અને સાસુ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ। રાધનપુરમાં મજૂરીથી પરત ફરતા યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા કરુણ મોત। વિસનગરમાં મકાનના ધાબા પર જુગાર રમતા પોલીસ ટાટકી, 9 ઇસમ જબ્બે। ગુજરાતમાં છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41,000 થી વધારીને 1,00,000 કરાઈ। રાજસ્થાનમાં 10 થી 24 મે સુધી આકરા લોકડાઉનનો નિર્ણય। લગ્નો પર રોક, ધાર્મિક સ્થળો રહેશે બંધ। છોટા રાજનના મોતના સમાચાર પછી AIIMSનું નિવેદન, હજી જીવતો છે, કોરોનાની સારવાર ચાલે છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.14 લાખ દર્દી નોંધાયા, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો। એક્ટિવ દર્દી 36 લાખ ને પાર। રશિયામાં સિંગલ ડોઝ વેક્સિનને મંજૂરી, સ્પુતનિક લાઇટનો એક જ ડોઝ 80% અસરદાર, કિંમત $10 એટલે કે 730 રૂપિયાથી પણ ઓછી। કોરોનાની પ્રથમ લહેરને ખાળનારા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એડર્ન લગ્ન બંધનમાં બંધાશે। આ હતા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર સાથે ફરી મળીશું।